રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ભુજની જીકે જનરલ હોસ્પિટલ દ્વારા હાઈકોર્ટના નિયમોની અમલવારી કરવામાં આવતી નથી। હોસ્પિટલમાં હાઈકોર્ટ 8 લોકોની કમિટી બનાવી હતી, જેમાં કલેક્ટર કચ્છના સિવિલ સર્જનના સભ્યો અન્ય લોકોની કમિટી બનાવેલ છે। કોર્ટના હુકમની અવગણના ઘણા વર્ષોથી કરવામાં આવે છે। બીપીએલ કાર્ડ ધારકો તેમજ અન્ય ગરીબ વ્યક્તિઓને ફ્રી સેવા મળશે તેવી હાઈકોર્ટમાં ગુજરાત સરકારે બાંયધરી આપેલી છે। તેમ છતાં કેસ પેપરનું ચાર્જ વધારે લેવામાં આવે છે, સોનોગ્રાફીમાં પણ વધારો કરવામાં આવેલ છે, એમઆરઆઈ કરવા માટે પણ દર્દીઓ પાસેથી ફી લેવામાં આવે છે। બીપીએલ કાર્ડ ધારકોને બજારથી દવા લેવા જણાવવામાં આવ્યું છે। એમ્બ્યુલન્સ સેવા મેળવવામાં પણ મુશ્કેલી થાય છે, તેમજ ઓપરેશન થાય તેમાં પણ દવા અને અન્ય સાધન સામગ્રી પણ બહારથી લેવડાવવામાં આવે છે। હાઈકોર્ટના આદેશ મુજબ આ બધી સેવાઓ ફ્રી આપવામાં આવશે તો પણ તે બાબતની અમલવારી કરવામાં આવતી નથી। રાજ્ય સરકારે અનેક ગેમ્સના પ્રતિનિધિ વચ્ચે થયેલ એગ્રીમેન્ટ મુજબ હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવેલું છે। હોસ્પિટલમાં 300 બેડ સાથેની તબીબી સેવા બીપીએલ કાર્ડ ધારકો માટેની કરવામાં આવશે, તેમજ રાજ્યના લોકોના લાભાર્થે 300 બેડના એમઓયુ મુજબ વધારાના 400 બેડ અંદાજે 30 કરોડના ખર્ચે કરવામાં આવશે। બેડ માટે અલગ કોઈપણ જાતનું ચાર્જ લાગશે નહીં, તેમજ ઓપરેશન સહિતની તબીબી સારવારમાં કોઈપણ જાતનું ચાર્જ લેવામાં આવશે નહીં તેવી રાજ્ય સરકાર અને ગેમ્સના પ્રતિનિધિ વચ્ચે થયેલ એગ્રીમેન્ટ મુજબ હાઈકોર્ટના એફિડેવિટ પર બાંયધરી આપવામાં આવી છે। તેમ છતાં નિયમોની કોઈપણ જાતની અમલવારી કરવામાં આવતી નથી। આજે કલેક્ટરની રજૂઆતમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યુજવેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આમદભાઈ ચાકી, વીકે હુંબલ, નવલસિંહ જાડેજા જોડાયા હતા। કૌશિક છાયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ કચ્છ।